કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 6માં સમાજમાં પાઠ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા, એટલે કે ભારતની શરૂઆતમાં રાજ્ય વ્યવસ્થા કેવી હતી, કેવી રીતનું શાસન હતું, કયા કયા શાસકો થઈ ગયા એના વિશે આપણે શીખીશું. ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. ઋગ્વેદ કાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાય શાસન વ્યવસ્થા જેવું હતું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઋગ્વેદ કાલીન કે વૈદિક કાળમાં જે રાજ્ય વ્યવસ્થા હતી એનું સ્વરૂપ કેવું હતું? કબીલાય સ્વરૂપનું. કેવું? કબીલાય. તેના વડાને રાજન્ય કહેવામાં આવતા, જેમ આપણે રાજા કહીએ છીએ એમ એના વડાને રાજન્ય કહેતા, અને જેની ચૂંટણી થતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. કેવી સંસ્થાઓ? સભા અને સમિતિ, જેમ હાલમાં આપણે રાજ્યસભા, લોકસભા છે ને, વિધાનસભા, એવી જ રીતે એ સમયે સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદાયને વીસ પણ કહેવામાં આવતો. જ્યાં સમુદાય છે એને શું કહેતા? વીસ. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી. ત્યારબાદ આપણા ભારતમાં જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી. સૌથી પહેલાં જશું જનપદ. શું નામ વિદ્યાર્થી મિત્રો? જનપદ. ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. કેની આસપાસ? પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, જેને જનપદ કહેવામાં આવતો. જનપદ એટલે શું? તો જનપદ એટલે માણસના વસવાટનું ક્ષેત્ર. જનપદ એટલે શું? તો માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો. શેના અર્થમાં? રાજ્યના અર્થમાં. જનપદ એ ઋગ્વેદ કાલીન કબીલાય સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે. કુરુ અને પાંચાલ. ત્યારબાદ છે મહાજનપદ. આ જનપદ હતું, હવે શું આવ્યું? મહાજનપદ. ઈસવીસન પૂર્વે 6 સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન પૂર્વે 6 સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો હતા. આ મહાજનપદોમાં કેટલાક ગણ રાજ્યો હતા. મહાજનપદોમાં કેટલાક શું હતા? ગણ રાજ્યો. તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. ગણ રાજ્યો એટલે કે હાલમાં આપણે જેમ લોકશાહી શાસન છે ને, તો એવી રીતે ગણ રાજ્ય પણ લોકશાહી જેવું છે હતું. ત્યારબાદ બીજું હતું રાજાશાહી, એટલે કે મહાજનપદોમાં ગણ રાજ્યો પણ આવી ગયા અને રાજાશાહી પ્રકારના રાજ્યો પણ હતા. આ મહાજનપદો નીચે આપેલ કોષ્ટકમાં દર્શાવેલ છે. અહીંયા તમને 16 મહાજનપદોના નામ આપેલા છે, જે આપણે જોશું. પહેલું અંગ, એની રાજધાની ચંપા, વર્તમાન સ્થળ કયું છે? પૂર્વ બિહાર. બીજું છે વજ્જી મહાજનપદ, એની રાજધાની વૈશાલી, જે હાલમાં ઉત્તર બિહાર. મલ, જેની રાજધાની કુશીનારા, જે હાલમાં ગોરખપુર આસપાસનો પ્રદેશ, એટલે ઉત્તર પ્રદેશમાં જે ગોરખપુર છે ને એની આજુબાજુનો વિસ્તાર પહેલાં મલ કહેવાતો, એની રાજધાની કુશીનારા. ત્યારબાદ કાશી,
એની રાજધાની વારાણસી એટલે કે વારાણસી. મગધ, નામ સાંભળ્યું છે ને તમે, જેની રાજધાની ગિરિબ્રજ અથવા રાજગૃહ, જે દક્ષિણ બિહાર હતું, શું હાલમાં દક્ષિણ બિહાર. કૌશલ, તો એની રાજધાની શ્રાવસ્તી અથવા અયોધ્યા, જે હાલમાં અવધ, ઉત્તર પ્રદેશમાં જે અવધ છે વિસ્તાર, તે પહેલાં કૌશલ નામે ઓળખાતો. ત્યારબાદ વત્સ, રાજધાની એની કૌશામ્બી, જે પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ, ઉત્તર પ્રદેશ. ચેદી મહાજનપદ, જેની રાજધાની સુક્તિમતી, ચેદીની રાજધાની સુક્તિમતી, જે યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ છે, એટલે કે મધ્ય ભારતમાં. પાંચાલ, એની રાજધાની અહિછત્ર કે કાપ્પિલિયા, જે બદાયું એટલે કે બરેલી આસપાસનો પ્રદેશ છે. સુરસેન, એની રાજધાની મથુરા, એટલે કે મથુરા આસપાસનો પ્રદેશ. કુરુ, જેની રાજધાની ઇન્દ્રપ્રસ્થ, કુરુની રાજધાની ઇન્દ્રપ્રસ્થ, જે દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ છે. અને અસ્મક, જે ઓડનિયા રાજધાની, ગોદાવરી નદીના કિનારે આવેલો છે. ત્યાર પછી છે અવંતી, અવંતીની રાજધાની ઉજ્જૈન, જે હાલનો માળવાનો પ્રદેશ. ત્યાર પછી ચૌદ, મત્સ્ય મહાજનપદ, એની રાજધાની વિરાટનગર, જે જયપુર રાજસ્થાન છે ને હાલમાં, એનો જયપુરનો વિસ્તાર પહેલાં મત્સ્ય કહેવાતો, એટલે કે વિરાટનગરની રાજધાની હતી. ગાંધાર, જેની રાજધાની તક્ષશિલા, એ હાલમાં પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ, એટલે કે પાકિસ્તાન. કંબોજ, જેની રાજધાની લાજીપુર, જે હાલમાં નૈઋત્ય કશ્મીર આસપાસનો પ્રદેશ. પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવેદિક કાળમાં 16 મહાજન પદ હતા, એટલે આ કયો કાળ, અનુવેદિક કાળ. વૈદિક કાળ પછીનો જે કાળ હતો એને કહેવાય અનુવેદિક કાળ. કયા ગ્રંથ પ્રમાણે, તો અંગુત્તર નિકાય, અને કઈ ભાષામાં હતો, એ પાલી ભાષામાં. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આખી લાઈન યાદ રાખવાની કે પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજન પદો હતા. હવે એના કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં દર્શાવે છે. અહીંયા તમને જે લાલ કલરમાં રાઉન્ડ આપેલો છે, બધા જ મહાજન પદો છે, જોઈ લો તમે. અહીંયા કંબોજ, પેશાવર, તક્ષશિલા, શ્રાવસ્તી, કુરુક્ષેત્ર એટલે કે ઇન્દ્રપ્રસ્થ, મથુરા, વૈશાલી, પાટલીપુત્ર, મગધ, વત્સ, જો મગધ હાલમાં અહીંયા છે, કૃષ્ણા, ગોદાવરી જે મધી નદીઓ પણ છે, ઉજ્જૈન, ઋકુકચ્છ જે આપણા ગુજરાતનું ભરૂચ કહેવાય છે હાલમાં, જે અંગ આવી ગયા બધા. ગંધાર જો છે, ક્યાં છે હાલમાં, ભારતની બહાર છે, એટલે કે પાકિસ્તાનમાં આવેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો નકશામાં જે આપણા મહાજનપદો આપેલા છે.